नमस्कार मौलिक भाई, आज ईसनपुर वार्डनी अंदर एक उम्मीदवार तरीके तमे जनता नी वच्चे आयो छो, आपनो सिद्धांत जणावशो। प्रथम तो भारतीय जनता पार्टी ना श्रेष्ठ नेतृत्व नो हूँ आभार मानु छू। ईसनपुर वार्ड में भारत सरकार, गुजरात सरकार, राज्य सरकार तेमज दरेक सोसायटी, रोड रस्ता, दरेक कार्यो सोसायटी ना बजाज कार्यो संपूर्ण करेला छे, पण ते छता पण जे कार्यो बाकी छे तेने पूरा करवानो अमे तेमने सहमत आपीए छे के बधा कामो जे बाकी छे पूरा करीशुं, जो के बधा काम थई गयेला छे। विकासनी गतिने आगळ પહોંચાડશો તમે કહો, જે વિકાસના કાર્યો બાકી છે તે અમે પૂરા કરવા અમે સોસાયટીમાં ફ્લેટોમાં કરીને અમે પૂરા કરી દઈએ। ઓકે, થેન્ક યુ સર। નમસ્તે શંકર સાહેબ। નમસ્તે। આપ એક સિનિયર કાઉન્સિલર તરીકે આજે મૌલિકભાઈ ઊભા છે, તો એમને મદદ કરવા માટે, એમના સહાય માટે આપ શું મેસેજ કરવા માંગો છો જનતા વચ્ચે? ભારતીય જનતા પાર્ટી એક કાર્યકર્તાની કેડર પાર્ટી છે, અને અમારા ઈશ્વરપુર વોર્ડના નગરસેવક શ્રી ગૌતમભાઈ પટેલે ઈશ્વરપુર વોર્ડની અંદર કોરોના દરમિયાન જે સેવા કરી હતી અને ઘેર ઘેર સુધી અમને જે સેવા પહોંચાડી હતી, ગરીબોની સાથે રહ્યા હતા, વિકાસના કામો ઈશ્વરપુર વોર્ડની અંદર અને દરેક સોસાયટીની અંદર વિકાસના કામોની અંદર ખૂબ સારું એવું કાર્ય કર્યું છે। આજે ભારતીય જનતા પાર્ટીના અમે જ્યારે ગ્રાઉન્ડની અંદર પ્રચારમાં નીકળ્યા છીએ ત્યારે સોસાયટીના દરેક મતદારો બોલાવે છે અને એમ કહે છે કે અમે સામેથી એવું કહે છે કે અમે 100% મતદાન કરીશું અને પેપરના નિશાન ઉપર કરીશું। ઈશ્વરપુર વોર્ડની અંદર અમે જે અહીંયા ચારે કાઉન્સિલરો જે કામ કરતા હતા, ગૌતમભાઈ હતા, ગીતાબેન, મોનાબેન અને હું, અમે જે 6 મહિના સાથે રહ્યા અને એમનું અકાળે જે દુઃખદ અવસાન થયું, આવી પેટા ચૂંટણી જે અમારા આવી છે એનું અમને ખૂબ દુઃખ છે, પણ આ પેટા ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એમની કદર કરી છે જે સેવાની, અને કદરના અર્ધે એમના દીકરાને મૌલિકભાઈને જે ટિકિટ આપી છે, અને આજે મૌલિકભાઈને ઈશ્વરપુરના સર્વે મતદારો જે આવકારા છે, કાર્યકર્તાઓ જે આવકારા છે, અને ભારતીય જનતા પાર્ટીની અંદર 2 ઓક્ટોબરે જે અત્યાર સુધી લીડ નહીં આવ્યું હોય એવી લીડથી વિજય અપાવશે, અને અમારી ચૂંટણી વખતે સામેના ઉમેદવારોની 1987 પછી પહેલી વખત બધાની ડિપોઝિટ જપ્ત થઈ હતી, પણ આ વખતે એવું મતદાન થશે કે સામેનો ઉમેદવાર કદી ઈશ્વરપુર વોર્ડની અંદર ઊભો રહેવા માટે તૈયાર નહીં થાય। એ બોલવામાં ખૂબ ઓછું માનતા હતા અને જનતાના કામોમાં એ વધારે માનતા હતા, કાર્ય ક્યાં બાકી છે એ રૂબરૂ જઈ અને કામ કરતા હતા, પ્રજાની વચ્ચે રહેતા હતા, પ્રજાની સેવા કરતા હતા, એટલે એમને બોલવાનું નહીં, પણ અમે સાથે કાઉન્સિલરો જે એમની પાસે ઘણું શીખ્યા છીએ કે સેવા શું કહેવાય, પ્રજાના કામ કઈ રીતે કરાય, એ પણ અમને 6 મહિનાની અંદર ખૂબ સારો એવો અનુભવ મળ્યો છે, અને એ અનુભવ એમના દીકરાને અમે ચારે કાઉન્સિલરો સાથે રહી આ ઈશ્વરપુરનો વિકાસ કર્યો। ઓકે, થેન્ક યુ સર। નમસ્તે મોનાબેન, ઈશ્વરપુરના મહિલા નાગરિકોને આપ શું મેસેજ આપવા માંગો છો? અત્યારે તો અમારી આ પેટા ચૂંટણી આવી છે, ફક્ત એટલું જ છે કે બોલ્યા વગર જેટલું કામ થાય એટલું બોલીને લખ એવા આ ગૌતમભાઈને સંદેશ હતો, કોરોના જેવી મહામારીમાં પણ અને રસીકરણ કેન્દ્ર ઉપર પણ જે સરકારી સેવા આપી છે, લોકો જે રસી અપાવવા આવે અને ચા પાણી બધું ફ્રીમાં આપતા હતા, કોફી પણ એમને ફ્રીમાં આપતા હતા, કીટ પણ ફ્રીમાં આપતા હતા, આવી રીતે પ્રજાની પણ એમને સેવા કરી છે, સાથે સાથે કોરોનાની અંદર ઘરે ઘરે જે લોકોને કોરોના થતો હોય એને અમે બધાએ સાથે મળીને ટીફીન સેવા પણ કરી છે, એનાથી અમે ઘણા બધા એવું બધું શીખ્યા છે, અમે સાથે કાઉન્સિલર મહિલાઓની અંદર એવું છે કે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ભાઈઓ કરતાં મહિલાઓની સંખ્યા અત્યારે ગૌતમભાઈના પેટા ચૂંટણીમાં ખૂબ જ છે, મૌલિક ખૂબ જંગી બહુમતી સૌથી વધારે મહિલાઓ મતદાન કરશે એવી શુભેચ્છા સાથે ભારત માતા જીતી બાજુમાં। ઓકે, થેન્ક યુ મેડમ। આપ શું મેસેજ આપવા માંગો છો ઈશ્વરપુરની જનતાને? જગ્યાએ બનાવે પણ પાર્ટીના નિર્ણય સાચો છે, એમના જ ઘરમાં આવી આપવી જોઈએ, એમ કે એમ કે
જે કામ કરે છે બહુ સારા કામ કરે બોલતા નતા એમને કામ બહુ કર્યા છે જનતા સાથે કામ બહુ કર્યા છે ટિફિન સેવા છે સેનેટાઈઝ છે ઘરે ઘરે બહુ બધી સેવા આપી છે એટલે એમનો હું આભાર માનતો છું તમેનો એમના છોકરાને બહુ જલ્દી મતલબ કરવા માગીએ છીએ એમની જે લીડાઈ છે એમની બી વધારે લીડા એમને આવી જોઈએ ઓકે થેન્ક યુ મેડમ શંકર સાહેબ આપ શું કમિટમેન્ટ કરવા માંગો છો ઈશ્વરપુર વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મોલેકભાઈ પટેલ આ પેટાચૂંટણીના અમારા ઉમેદવાર છે અને અમારા સાથી કાઉન્સિલર શ્રી ગૌતમભાઈ પટેલના દીકરા છે ત્યારે અમારા ત્રણેય કાઉન્સિલરો અને ઈશ્વરપુર વોર્ડની ભારતીય જનતા ટીમ પ્રમુખ મહામંત્રી ધારાસભ્યશ્રી સંસદસભ્યશ્રી અને અમારી આખી મણિનગર વિધાનસભાની ટીમ ખભે ખભો મિલાઈ અને મોલિકભાઈને એક મોટી લીટથી જીત અપાવીશું એવા અમે બધા ખાતરી આપીશું ઓકે થેન્ક યુ સર આજે ઈશ્વરપુર વોર્ડ નંબર 45માં પેટા ચૂંટણી આવી છે અમારા સ્વર્ગીય ગૌતમભાઈ પટેલ કાઉન્સિલર એઓએ ખૂબ જ કાર્યો કર્યા છે આજે એમના જ પુત્રને ટિકિટ આપી છે એ બદલ હું માનનીય ધારાસભ્યશ્રી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળને દરેકને હું અભિનંદન આપું છું ખરેખર યોગ્ય ટિકિટ આપેલી છે અને અત્યારે અમે ડોર ટુ ડોર રાઉન્ડ લઈ રહ્યા છે દરેક સોસાયટીના સભ્યો આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થકમાં છે ગૌતમભાઈ અને બીજા અમારા કાઉન્સિલર શંકરભાઈ ચૌધરી મોનાબેન રાવલ ગીતાબેન સોલંકી એ લોકોએ જે સાથે કામ કર્યા છે 6 મહિનામાં ખૂબ જ અઢળક કામ કર્યા છે અમને એવો પ્રતિસાદ મળે છે કે ગૌતમભાઈ અને ત્રણેય ચારેય કાઉન્સિલરો જે કામ કર્યા છે એના માટે અમે ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપીશું અને બહુમતીથી વોટ આપું છું એ બદલ હું ઈશ્વરપુર ભારતીય જનતા વતી ઈશ્વરપુરની જનતાનો આભાર વ્યક્ત કરું છું.